રાજકોટના રીબડા ખાતે આવતીકાલે શ્રી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થશે કે જેમાં રાજકીય મહાનુભાવોની હાજરીથી ભક્તિ સાથે રાજકીય માહોલ પણ બંધાશે। રાજકોટના રીબડા ખાતે આવતીકાલથી ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ અને ભાગવત કથાનો શુભારંભ થવાનો છે। કથાના યજમાન છે પૂર્વ ધારાસભ્ય મૈપતસિંહ જાડેજા પરિવાર, કે જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલથી લઈ અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાંસદો ઉપસ્થિત રહેશે। આ પહેલી કથા નથી કે જે રાજકીય મહાનુભાવો કથાનું આયોજન કરી ચૂક્યા છે। જામનગરમાં હકુભા જાડેજા પરિવાર પણ શ્રી રમેશભાઈ ભાઈજીની કથાના યજમાન બની ચૂક્યા છે। સોરઠ પંથક અને પોરબંદરમાં પણ રાજકીય આગેવાનો દ્વારા કથાનું આયોજન થઈ ચૂક્યું છે। આમ ભક્તિ સાથે રાજકીય રંગ પણ કથા દરમિયાન જોવા મળશે। મારા બાપુજી એટલે કે મૈપતસિંહ બાપુ, એમની ઈચ્છા એવી થઈ કે આપણે હનુમાન દાદા મહારાજનું એમ કે મંદિર બનાવ્યું છે તો આપણે એક ભાગવત કથા કરવી છે, તો એમની ઈચ્છા હતી અને અમે રમેશભાઈ ઓઝા ભાઈજીને અમે રજૂઆત કરી કે ભાઈ મારા બાપુજીને એમ કે ભાગવત કથા બેસાડવાનું ઈચ્છા છે। તો પહેલો રેકોર્ડ છે આપણા ગુજરાતમાં 45 વર્ષની અંદર કે રમેશભાઈ ઓઝા ક્યારેય ભાગવત કથા મહિનામાં 2 નથી આપતા, અને એમને અમારી આરે અમારા દિલનો ભાવ હતો અને એમના આશીર્વાદ અમારી ઉપર કાયમ માટે છે અને હતા, એટલે એમની લાગણીથી એમને મારા બાપુજીનું આમંત્રણ હતું અને એમને ના ન પાડી અને એમને કીધું કે ભાઈ હું બાપુના જે લાગણી છે અને મારો એ બાપુ સાથેનો પ્રેમ ભાવ છે એટલે હું તમારે ત્યાં કથા કરવા આવીશ અને હું તમને 20 તારીખ આપું છું। એટલે ભાગવત કથા માટે અમારી 20 તારીખ નક્કી થઈ છે, 20/5 થી 26/5 માટે ભાગવત કથા રમેશભાઈ ઓઝા ભાઈજીની કથા ચાલુ થવાની છે। હવે ત્યારે 23 તારીખે અમારો લોક ડાયરો રાખેલ છે, એમ 24 તારીખે પાછો અમારા જે ફેમિલી છે અને જે અમારા સગાવાલા છે એમના માટે લેડીઝો માટે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલો છે, એ પછી 26 તારીખે પણ ડાયરો રાખેલો છે લોક ડાયરો, અને આજુબાજુના ગામના બધા જેટલા મિત્રો મંડળ કે બધા જે કોઈ અમારા ચાહક વર્ગ છે તમામ જ્ઞાતિના લોકો તેમને મારા પરિવાર મૈપતસિંહ બાપુ તરફથી, મારા પરિવાર તરફથી, મારા તરફથી હું ભાવભર્યું આમંત્રણ આપું છું કે રમેશભાઈ ઓઝાની કથાનું રસપાન સાંભળવા બધા પધારજો અને અમારે ત્યાં બધા પ્રસાદ લેજો અને આ અમારો જે ભાવ છે એ તમે અમારું આમંત્રણ સ્વીકારજો। અત્યારે રમેશભાઈ ઓઝા અત્યારે પોરબંદરથી નીકળ્યા છે, ભાઈજી અમને 7-7:30 વાગે રીબડા પધારશે ત્યારે અમારું આખું ગામ એમનું ભાવભર્યું સન્માન કરશે અને ભાવભર્યું એમનું ગામ આખામાં અમે ઢોલ નગારા લઈ અને સ્વાગત કરશું અને ત્યાર પછી તેમનો જ્યાં ઉતારો છે ત્યાં લઈ જઈશું અને સવારમાં અમે પોથી લઈ અને અહીં હનુમાન દાદાના મંદિરે આવશું અને ત્યાંથી અમે પોથી અહીં પધરાવશું। રાજકીય માણસો રહેશે અને સામાજિક માણસો રહેશે, ઉદ્યોગપતિઓ રહેશે, અમારા તમામ નાના મોટા સમાજના મિત્રો સર્કલ બધા રહેશે, અમારા સમાજના પણ ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો પણ હાજર રહેવાના છે। અમારા લોક ડાયરાની અંદર રાજભાભાઈ ગઢવી છે, બિજરાજદાનભાઈ ગઢવી છે, ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી છે, તેમજ માયાભાઈ આહિર છે અને બીજા તમામ ઘણા બધા કલાકારો છે। આવું એક કાર્ય મારા દાદાશ્રી મૈપતસિંહ બાપુએ કર્યું છે એટલે હમણાં ભાઈ કીધું એમ 1.5 મહિનાની અંદર બીજું એક ધાર્મિક કાર્ય છે એટલે રીબડા અને આજુબાજુના ગામના બધાની એક ધાર્મિક આસ્થા જોડાઈ છે મંદિર સાથે અને આવી જ રીતે સપ્તાહમાં બહુ મોટું આયોજન કર્યું છે એટલે અંદર જેમ કીધું એમ કે ભાઈ ખુરશી સોફા બધી વ્યવસ્થા રાખી છે, એમ જ જાજુ પબ્લિક થાય તો પાણીના ફુવારાથી માંડીને કુલર પંખા બધી રીતની વ્યવસ્થા જાળવી છે, બીજું ભોજનાલયમાં બહુ જાજી વ્યવસ થા જાળવી છે એટલે કથા મેઇન કરવાનું કારણ મારા દાદા બાપુને કેવી ઈચ્છા હતી અને એ પોતે એવું કહે છે કે મારી અંતિમ ઈચ્છા છે એટલે અમે તો એવું નથી માનતા કે અંતિમ ઈચ્છા છે, પણ એમની એવી એક ઈચ્છા હતી કે ભાઈ મારા ઘર આંગણે મારે ભાગવત સપ્તાહ કરવી છે જે